नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल में आपनो हार्दिक स्वागत है। आपने स्थिर लागत विषय अगाउ भणी गया, हवे आपने अस्थिर खर्च कई मित्रों अस्थिर खर्च के स्थिर खर्च विषय आपने भण्या। हवे आपने अस्थिर खर्च विषय भणीशुं। तो सौथी पहेला आपने प्रश्न थाय कि अस्थिर खर्च एटले शुं। तो ध्यान आपजो मित्रों के ज्यारे उत्पादन नो एकम के भेटी उत्पादन ना अस्थिर साधनों पर जे खर्च करे शे तेने अस्थिर खर्च कहे के जारे उत्पादन एकम के भेटी उत्पादन अस्थिर साधनों पर जे खर्च करे शे तेने अस्थिर खर्च कहेवामां आवे शे। टूंका गाळे उत्पादनी सपाटीमां फेरफार तथा आवा खर्चमां पण फेरफार थाय शे। उत्पादन खर्च वधता, उत्पादन वधता शुं थाय खर्च वधे, उत्पादन घटता खर्च घटे, अने उत्पादन शून्य थता खर्च शून्य थाय तेने पण अस्थिर खर्च कहेवामां आवे शे। के उत्पादन एकम के पेढीना उत्पादन अस्थिर साधनों पर जे खर्च करे शे तेने अस्थिर खर्च कहे। उत्पादन वधता खर्च वधे, उत्पादन घटता खर्च घटे, ने उत्पादन शून्य थता खर्च पण शून्य थाय तेने अस्थिर खर्च कहेवाय शे। अस्थिर खर्च ने अस्थायी, प्रत्यक्ष अथवा मुख्य खर्च पण कहे शे। आ खर्च ने उत्पादनना प्रमाण साथे सीधो संबंध शे। अस्थिर खर्च में कच्चा माल ने किंमत, बर्तन खर्च, वीजरी बिल, वाहन व्यवहार नो खर्च, श्रमिकों वेतन, उत्पादन वेचन वेतन उपरना वेराओ समावेश थाय छे। जेम जेम उत्पादन वधे छे तेम तेम खर्चाओ पण वधे छे, तेथी तेने अस्थिर खर्च कहे छे। स्थिर खर्च अने अस्थिर खर्च वच्चेनो तफावत मात्र टूंका गाळामां शक्य बने छे, अने लांबा गाळाना खर्चामां अस्थिर खर्च होय छे। जे लांबा गाळाना खर्चा होय एमां अस्थिर खर्च जोवा मळे छे। हवे ध्यान राखी आपणे आकૃતિ દ્વારા સમજાવીએ। उत्पादनो प्रमाण एकम मां कुल अस्थिर खर्च एक बे त्रण चार पांच सौ चार जीरो दस वीस त्रीस जीरो उसी दो सौ दो सौ दस दो सौ नौ दस सौ। अब एक उत्पादन प्रमाण एकम जीरो हो, दस हो, बीस हो, तीस हो, चालीस, पचास। अब कुल अस्थिर खर्च जीरो एसी एक सौ पचास बसो दस बसो नेव त्रेसो नेव। तो हम विद्यार्थी मित्र ध्यान आप जो अपने आकृति द्वारा समझिए। વીસ એકમે દોઢસો
30 એકમે 210 આ 30 એકમ છે સ્લાઇડ ઉપર આ 210 40 એકમે 40 એકમે 290 40 એકમે અને 50 એકમે 390 જો મિત્રો ધ્યાન રાખજો અહીંથી લઈ આપણે બરાબર ટીવીસી કુલ અસ્થિર ખર્ચ ધ્યાન આપજો મિત્રો કે આપણે કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં અને જે ઉત્પાદન એકમ પ્રમાણ 10-20 તો આપણે 0 છે 0 કુલ ખર્ચ છે જ્યારે આપણે 10 લઈએ ત્યારે 80 20 150 30 210 40 290 અને 50 390 તો હવે આપણે જોઈએ કે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે જ્યારે ઉત્પાદન મિત્રો શૂન્ય હોય છે ત્યારે અસ્થિર ખર્ચ પણ કેવું હોય છે મિત્રો શૂન્ય હોય છે પરંતુ જેમ ઉત્પાદન જેમ જેમ વધે છે કે ઉત્પાદન જેમ જેમ વધતું જાય તેમ તેમ અસ્થિર ખર્ચ પણ શું થશે વધે છે અનુસૂચિ જોતા જણાશે કે 30 એકમ સુધી અસ્થિર ખર્ચ ઘટતા દર વધે છે કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ લાગુ પડે છે અને 30 એકમ બાદ ઘટતી પેદાશનો જે 30 એકમ જે વધતી પેદાશ લાગુ પડે છે અને 30 એકમ બાદ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે તેથી અસ્થિર ખર્ચ વધતા દર વધે છે હવે આકૃતિ પ્રમાણે જોઈએ કે આકૃતિમાં OX ધરી પર કે આકૃતિ સીમાં OX ધરી પર ઉત્પાદન એકમો આ જે OX ધરી પર ઉત્પાદન એકમો અને OY ધરી પર કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલો છે જેમ જેમ ઉત્પાદન વધે તેમ 10-20-30 તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ પણ 80-150-210 વચ્ચે છે અસ્થિર ખર્ચની રેખા ઉદ્ગમ બિંદુથી શરૂઆતમાં ધન ઢાળ વાળી છે જે અસ્થિર ખર્ચની જે રેખા છે એ ઉદ્ગમ બિંદુથી શરૂઆતમાં ધન ઢાળ વાળી હોય છે કારણ કે શરૂઆતમાં ઘટતા દર અને ત્યારબાદ વધતા દરે કુલ અસ્થિર ખર્ચ શું થશે વધે છે ટૂંકા ગાળામાં જે સ્થિર ખર્ચ હોય છે એ નિશ્ચિત હોય છે પરંતુ અસ્થિર ખર્ચ છે એ બદલાતું રહે છે આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે કેવો હોય છે મિત્રો આ જે ખર્ચ છે ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલ હોય છે તેથી જ પ્રોફેસર માર્શલે અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ પણ કહે છે તો વિદ્યાર્થી મિત્રો અસ્થિર ખર્ચનો ખ્યાલ તમને ખબર પડી ગઈ હશે હવે આપણે જોઈએ કુલ ખર્ચ મિત્રો કુલ ખર્ચ કે કુલ ખર્ચ કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકાળનો સંબંધ છે જે કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે એ કેવો છે કાર્યકાળનો સંબંધ છે કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધારે હોય છે કે જેટલું કુલ ઉત્પાદન વધુ એટલું કુલ ખર્ચ છે એ પણ વધારે હોય છે પેટીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એ કુલ ખર્ચ છે ધ્યાન રાખજો કુલ ખર્ચ એટલે શું કે પેટીના સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો પેટીના કુલ સ્થિર ખર્ચ અને પેટીના કુલ
અસ્થિર ખર્ચનો સરવાળો એ કુલ ખર્ચ છે. કે બેટીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એ કુલ ખર્ચ છે. કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ. એટલે કે ટીસી બરાબર ટીએફસી પ્લસ ટીવીસી. જો કુલ સ્થિર ખર્ચને ટીએફસી તરીકે ઓળખાય, કુલ અસ્થિર ખર્ચને ટીવીસી કરીને કુલ ખર્ચને ટીસી તરીકે ઓળખાય છે. એટલે હવે ધ્યાન રાખજો કે ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર રહેશે અને અસ્થિર ખર્ચમાં વધારો થાય. જેમ જેમ ઉત્પાદન, હવે ધ્યાન રાખજો આપણે જોઈએ હવે ઉત્પાદનનું પ્રમાણ. કુલ સ્થિર ખર્ચ આકૃતિ જોઈએ આપણે. સમજો ખાસ 400, 500 અને 600 ખર્ચ રૂપિયા 0, 10, 20, 30, 40, 50 અને 60 બરાબર. હવે ધ્યાન રાખજો આ ઉત્પાદન પ્રમાણ આ એક્સ તરી પર નહીં આવશે. જો મિત્રો આ બધી આખી રેખા છે એ 1100 આયા, 2100, 3000, 4000, 5000 આ આખી કઈ રેખા છે? ટીએફસી. ટીએફસી એટલે મિત્રો સ્થિર ખર્ચ રેખા. હવે જોઈએ અસ્થિર ખર્ચ રેખા કે 0 એ તો 0 છે, 10 એ કેટલા? 80. 10 એ 80 બરાબર. 20 એ 150. 20 એ 150. 30 એ 210. 240 290 અને 50 390 બરાબર. જે આ થઈ મિત્રો
કઈ રેખા થાય ટીવીસી એટલે કે કુલ અસ્થિર ખર્ચ રેખા કુલ અસ્થિર ખર્ચ રેખા આ કઈ હતી કુલ સ્થિર ખર્ચ રેખા હવે ધ્યાન રાખજો હવે કુલ ખર્ચ તો જીરો એ 100 બરાબર દસે 180 દસે 180 વીસે 250 બરાબર ત્રીસે 310 ચાલીએ 390 બરાબર અને 290 ચાલે 390 અને 50 490 બરાબર તો આ ખર્ચ થઈ કઈ ખર્ચ થઈ ટી સી કુલ ખર્ચની રેખા તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ હશે ત્રણ ત્રણ તો જોઈએ કે ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર હશે પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થશે તેથી કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણમાં જેટલો વધારો થશે તેથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાના ઉપરના જો કુલ ખર્ચની રેખા છે પહેલા અસ્થિર ખર્ચ પછીને ઉપરના ભાગમાં કઈ છે કુલ ખર્ચની રેખા પરંતુ બંને વચ્ચે ઊભું અંતર જે ઊભું અંતર છે સરખું રહેશે આકૃતિમાં જોઈ શકાશે જો મિત્રો આપણે જોયું આ પ્રમાણે જ જે અસ્થિર ખર્ચ પહેલી રે કુલ સ્થિર ખર્ચ આ જે રેખા રહી ટીવીસી કુલ અસ્થિર ખર્ચ અને ટીસી એટલે કુલ ખર્ચની રેખા તો હવે મિત્ર વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં ઓએક્સ તરી પર ઉત્પાદન અને ઓવાય તરી પર ખર્ચ દર્શાવવામાં આવેલો છે જેમ જેમ ઉત્પાદન વધે છે એમ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી જેમ જેમ ઉત્પાદન વધે એમ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી સ્થિર પરંતુ અસ્થિર ખર્ચ વધે છે પરિણામે ઉત્પાદન વધતા કુલ ખર્ચ વધે છે સ્થિર ખર્ચની રેખા ઓ વાય ધરી પર કઈ ધરી પર ઓ વાય ધરી પર પી બિંદુએથી થાય છે ધ્યાન રાખજો સ્થિર ખર્ચની રેખા ઓ વાય ધરી પર પી બિંદુથી થાય છે તો ધ્યાન રાખજો મિત્રો એ બી સી ધ્યાન રાખજો જ્યારે ઉત્પાદન ઓ ખર્ચ કયા બિંદુથી ઓ વાય ધરી પર જે પી બિંદુથી પસાર થાય છે અને જ્યારે ઉત્પાદન જીરો જ હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ ઓપી જેટલો જ ઉત્પાદન ઓ જીરો હોય ત્યારે સ્થૂળ કુલ ખર્ચ ઉત્પાદન જેટલો ઓપી જેટલો જ હશે અને કુલ અસ્થિર ખર્ચ કેટલો હશે મિત્રો શૂન્ય હોય છે જેમ જેમ ઉત્પાદન વધે છે એમ કુલ સ્થિર ખર્ચ સ્થિર રહેશે પણ કુલ અસ્થિર ખર્ચ છે ધીરે ધીરે શું થાય છે વધતું જાય છે તેથી કુલ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી આ જો કુલ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતી રહે છે અને કુલ ખર્ચ રેખા તેને સમાંતર હોય છે કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચને પણ કેવી હોય છે મિત્રો સમાંતર હોય છે એટલે આના પરથી આપણે એ તાર્કિક મળે કે જ્યારે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ જ્યારે જ્યારે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ ઓપી હોય છે અસ્થિર ખર્ચ શૂન્ય અને કુલ ખર્ચ ઓપી છે ઉત્પાદન ઓ ક્યુ વન અત્યારે કુલ સ્થિર ખર્ચ ક્યુ વન બી હોય છે અને અસ્થિર ખર્ચ ક્યુ વન સી હોય છે જો ક્યુ વન સી ક્યુ વન બી અને કુલ ખર્ચ ક્યુ વન એ હોય છે જો કુલ સ્થિર ખર્ચ ક્યુ વન સી ક્યુ વન બી અને ક્યુ વન એ અને ઉત્પાદન ખર્ચ કુલ સ્થિર ખર્ચ ક્યુ ટુ હોય તો ક્યુ ટુ ક્યુ ટુ એફ પછી કુલ અસ્થિર ખર્ચ ક્યુ ટુ જી અને કુલ ખર્ચ ક્યુ ટુ ઈ હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કે ક્યુ કુલ સ્થિર ખર્ચ હોય તો ક્યુ ટુ એફ
કુલ અસ્થિર ખર્ચ Q2G ને કુલ ખર્ચ Q2E હશે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ કુલ ખર્ચનો ખબર પડી ગઈ હશે. તો આપણે આ લેક્ચરમાં કુલ અસ્થિર ખર્ચ ને કુલ ખર્ચ વિશે સમજી એ તમને સમજાઈ ગયું હશે. અસ્તુ.